नमस्कार विद्यार्थी मित्रों, चैप्टर नंबर 4 कार्बन अने तेना संयोजनों एनु लेक्चर नंबर 6। मित्रों लेक्चर 4 अने 5 मां आपणे बे श्रेणीनो अभ्यास कर्यो छे, अल्केन श्रेणी अने अल्किन श्रेणी। अल्केन श्रेणीना प्रथम 6 संतृप्त संयोजनों मिथेन, इथेन, प्रोपेन, ब्यूटेन, पेन्टेन अने हेक्जेन ने साथे साथे एना अणुसूत्रों। एज रीते बीजी श्रेणी आपणे जो अल्किन श्रेणी जेमां द्विबंध जोवा मळे छे, जेमां द्विबंध जोवा मळे छे एनी आपणे वात करी हती, तो मिथेनमां द्विबंध शक्य बनतो नहोतो, इथेनमां द्विबंध शक्य बन्यो एटले इथेननुं नाम थई जाय इथिन। इथेननी अंदर जो द्विबंध उमेरवामां आवे तो इथेननुं थई जाय इथिन। एज रीते प्रोपीन, ब्यूटीन, पेन्टीन अने हेक्जीन ए रीतना आपणे अणुसूत्रों साथे एमना बंधारणीय सूत्रों जोया हता। आजे मित्रों आपणे त्रीजा नंबरनी श्रेणी एटले के त्रिबंध धरावती श्रेणी जोवानी छे, अल्काइन श्रेणी। अल्काइन श्रेणी तो जे हाइड्रोकार्बन संयोजन में कार्बन कार्बन परमाणु वच्चे कार्बन कार्बन परमाणु वच्चे एक के तेथी वधु त्रिबंध जोवा मळता होय, त्रिबंध आवेला होय तेवा संयोजनोने अल्काइन संयोजनो कहे छे, तेवा संयोजनोने अल्काइन संयोजनों कहे छे। एनु सामान्य सूत्र आपणे बादमां मेळवीशुं, एनो पूर्वक कयो लागे एनी वात करी दईए। तो अल्काइन छे एटले नामनी पाछळ आइन प्रत्यय लागशे, नामनी पाछळ आइन प्रत्यय लागशे। एनु सामान्य सूत्र जे आपणे संयोजनों मेळव्યા બાદ લખીશું, બરાબર છે। તો ચલો મારે એક કાર્બન ધરાવતું અલ્કાઇન શ્રેણીનું સંયોજન જોઈતું હોય તો એક કાર્બન, બાકી બધા શું હોય હાઇડ્રોજન હોય, કારણ કે આપણે એક કાર્બન ધરાવતું હોય એની વાત કરીએ છીએ। જો બે કાર્બન મૂકી દઉં તો એ તો બે કાર્બનવાળું થઈ જશે, એટલે એક કાર્બન ધરાવતું તો બાકી બધા શું હશે મિત્રો હાઇડ્રોજન। ચલો મારે આમાં ક્યાંક ત્રિબંધ કરવો છે મિત્રો, તો હું કરી શકું ના, કારણ કે હાઇડ્રોજન અને કાર્બન વચ્ચેના જ બધા બંધ છે અને હાઇડ્રોજન ક્યારેય ત્રિબંધ બનાવી શકતા નથી। ઓકે, તો અહીંથી મિથેનમાં ત્રિબંધ શક્ય છે નહીં, આ વાત કેન્સલ થઈ જાય છે, બરાબર। બે કાર્બનની વાત કરીએ તો બે કાર્બન આ રીતના હોય છે। હવે આમાં મારે ત્રિબંધ કરવો છે તો અહીંયા શું જોડાયેલા હોય હાઇડ્રોજન ત્રણેય બાજુ, એટલે અહીંયા તો ક્યાંય ત્રિબંધ આપણે બતાવી શકીએ નહીં, પણ બે કાર્બન કાર્બન ત્રણ ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે કે ના કરી શકે, તો તમે કહેશો હા બે કાર્બન કાર્બન ત્રણ ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે છે। તો અહીંયા આગળ હું ત્રિબંધ મારે બતાવવા હોય, ત્રિબંધ એટલે ત્રણ ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી, તો હું બતાવી શકું, પણ જો હું આવું બતાવું તો આ સંયોજન ખોટું બની જાય। કેમ? કાર્બનની આસપાસ ચાર બંધ જ ટોટલ થવા જોઈએ, હંમેશા માટે યાદ રાખીશું। તો અહીંયા તો આ કાર્બનની આસપાસ ગણું તો ત્રણ ને ત્રણ છ થઈ ગયા, તો આવું ના થાય એટલા માટે આપણે આ બે હાઇડ્રોજન અહીંથી હટાવી લઈએ। એ જ રીતે આ કાર્બનની આસપાસ પણ છ થઈ ગયા માટે અહીંયાથી પણ બે હટાવી લઈએ, બરાબર છે મિત્રો। તો હવે તમે જોશો તો દરેક કાર્બનની આસપાસ ચાર ચાર બંધ થઈ જશે,
ओके जे जग्या वधे छे त्यां आपणे एच परमाणु मूकी दईशुं एटले आनुं अणुसूत्र बने मित्रों सी टू एच टू बे कार्बन होय एने शुं कहेता हता आपणे इथेन तो हवे प्रत्ये लागशे आइन तो इथेननुं थई जशे इथाइन શું થઈ જશે ઇથાઇન ખ્યાલ આવી ગયો મિત્રો ઇથાઇન હવે ત્રણ કાર્બનની વાત કરીએ મિત્રો તો પહેલાં તો આપણે આ રીતે બતાવીએ છીએ બધા કાર્બનની આસપાસ ચાર હોય છે પણ મારે કાર્બન કાર્બન વચ્ચે ત્રણ કરવા હોય ગમે ત્યાં તો હું કરી શકું માનો કે મારે આ એકલ બંને ત્રિબંધમાં રૂપાંતરિત કરવો છે ત્રણ ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરાવી છે કાર્બન કાર્બન વચ્ચે તો થઈ શકે પણ એના માટે આ ત્રણને ત્રણ છ બંધ થાય છે તો મારે હાઇડ્રોજન બે ઓછા કરવા પડે એટલે હવે કાર્બનની જોડે કેટલા થઈ ગયા એકને ત્રણ ચાર હવે આ કાર્બનની વાત કરીએ તો ત્રણને ત્રણ છ થઈ ગયા તો અહીંયા આગળ આ એક પણ હાઇડ્રોજન રહેશે નહીં ત્રણને એક ચાર થઈ ગયા બરાબર છે અહીંયા આગળ તો ચાર આપણે મૂકેલા જ છે બરાબર તો એચ 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 અહીંયા આગળ ક્યાંય છે નહીં અહીંયા એક તો જો સી ટુ સોરી સી થ્રી એચ કેટલા ત્રણને એક ચાર એચ ફોર ત્રણ કાર્બન હોય એનું નામ છે મિત્રો પ્રોપેન તો પ્રોપેનનું આઈન પ્રત્યે લાગશે એટલે થઈ જશે પ્રોપાઇન શું થઈ જશે પ્રોપાઇન મિત્રો હવે તમને કોઈ કે કે અહીંયા જે ત્રિબંધ બતાવ્યું એવો શું આ કાર્બન કાર્બન વચ્ચે શક્ય છે તો પણ હા માનો કે કોઈ અહીંયા ત્રિબંધ બતાવે પહેલાં બે કાર્બન વચ્ચે તો પણ સાચું પડે જો આ કાર્બન જોડે એક છે તો ખૂટે કેટલા ત્રણ ને એક ચાર એટલે આ કાર્બનનું કામ પૂરું થઈ ગયું આ કાર્બનની જોઈએ આસપાસ તો આ ત્રણ અને આ બાજુ એક એટલે ચાર છે ઓકે આ કાર્બનની જોઈએ તો અહીંયા એક છે કેટલા ખૂટે એક બે અને ત્રણ વાત પૂરી એચ 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 સી થ્રી એચ ફોર એની એ જ વસ્તુ કહેવાય બરાબર એટલે તમે ત્રિબંધ ગમે તે કાર્બન પાસે બતાવી શકો છો ટૂંકમાં ઓકે મિત્રો તો આ થયું પ્રોપાઇન આગળ વધીએ ત્રણ કાર્બન પછી હવે લઈશું આપણે ચાર કાર્બન વન ટુ થ્રી ફોર ચાર કાર્બન લઈશું તો ચાર કાર્બન હોય મિત્રો તો આપણે ત્રિબંધ બતાવવો છે તો ગમે ત્યાં બતાવી શકાય મેં આગળ જેમ બે ઓપ્શન આપ્યા હવે અહીંયા હું એક જ બતાવીશ પણ તમે ગમે ત્યાં બતાવી શકો માનો કે હું અહીંયા બતાવું છું ત્રિબંધ ચાર કાર્બનમાં કોઈ બે કાર્બન વચ્ચે હું ત્રિબંધ અહીંયા આગળ બતાવું છું તો જો આ કાર્બનની આસપાસ કેટલા બનશે એક કેટલા ખૂટે ત્રણ તો એક બે ત્રણ આ કાર્બનની આસપાસ બે છે બે ખૂટે આ કાર્બનની આસપાસ ઓલરેડી ચાર છે એક આ બાજુ અને ત્રણ આ બાજુ એટલે ચાર થઈ ગયા એટલે આની આસપાસ એક પણ હાઇડ્રોજન મૂકવાના થતા નથી આ કાર્બનની આસપાસ ત્રણ છે એક ખૂટે તો એક અહીંયા મૂકી દઈશું તો એચ 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 એટલે સી ફોર એચ કેટલા થયા ચાર ને બે છ એચ સિક્સ સી ફોર એચ સિક્સ ચાર કાર્બન હોય તો એને આપણે કહેતા હતા બ્યુટેન તો બ્યુટેનનું આઈન પ્રત્યે લાગવાથી નામ બની જશે હવે બ્યુટાઇન બ્યુટાઇન બરાબર છે મિત્રો પાંચ કાર્બનની વાત કરીએ એક બે ત્રણ ચાર અને પાંચ જો પાંચ કાર્બનની વાત હોય તો ગમે ત્યાં માનો કે હવે કોઈ કહે છે મારે વચ્ચે મૂકવો છે તો અહીંયા આગળ મૂકે છે ત્રિબંધ તો ચલો આ કાર્બનને ત્રણ ખૂટે છે મૂકી દીધા આ કાર્બનને એક પણ ખૂટતો નથી એક અહીંયા અને બે ત્રણ અને ચાર આ કાર્બનને પણ એક પણ ખૂટતો નથી ત્રણ આ બાજુ અને એક આ બાજુ ચાર આ કાર્બનની વાત કરીએ તો એક અહીંયા છે એક અહીંયા છે તો બે ખૂટે છે આ કાર્બનની એક જ છે આ બાજુ તો એક બે અને ત્રણ બીજા બધા એચ મૂકવા પડે સી ફાઇવ એચ કેટલા ત્રણ ને બે પાંચ ને ત્રણ આઠ એચ એટ પાંચ કાર્બનવાળાનું નામ શું હતું મિત્રો પેન્ટેન
तो आइन प्रत्यय लागवाथी पेन्टेनु अहीं आगळ थई जशे मित्रों पेन टाइम बराबर छे। छ कार्बन होय एनी बात करिए, एक बे त्रण चार पांच छ, चलो अहीं पण हूँ सेंटर में मूकीश, गमे त्यां मुकाय फरीवार कहूँ छूँ, अहीं पण मूकी सको, गमे त्यां मूकी सको, वच्चे पण बे कार्बन कार्बन वच्चे त्रिबंध शक्य छे, क्यांय आवी जगह तमे त्रण लाइनों करो तो खोटू पड़े आखू संयोजन, बराबर छे मित्रों। तो हवे चार चार बंध पूरा करिए दरेक कार्बन की आसपास, एक छे त्रण खूटे, बे छे बे खूटे, चार थई जाय छे कंई खूटतुं नथी। अहीं आगळ जोईए त्रण ने एक चार थई जाय छे कंई खूटतुं नथी। आने आनी वात करिए तो एक अने बे छे बे खूटे छे, आनी वात करिए तो एक छे त्रण खूटे छे, एटले आपणे मूकी दईशुं एच 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 અને એચ અને એચ, બરાબર છે મિત્રો। તો સી સિક્સ એચ કેટલા થયા, તો પાંચ આ બાજુ અને પાંચ આ બાજુ દસ, જેનું નામ મિત્રો બનશે હેક્ઝાઇન। તો મિત્રો અહીંયા આગળ અલ્કાઇનના સંયોજનો કઈ રીતે બને છે એના બંધારણીય સૂત્રો એ આપણે શીખ્યા। હવે મિત્રો એનું સામાન્ય સૂત્ર વિચારીએ, તો એનું સામાન્ય સૂત્ર सी एन एच टू एन माइनस टू। जो मित्रों हूँ बे कार्बन होय एवी बात करूँ तो बे कार्बन लऊ तो सी टू थे एन जगह बे मुकवाना, बे कार्बन होय तो अँ एन जगह बे मुकीस तो बे दू चार, चार माथी बे जशे तो बे, तो सी टू एच टू तो मिली गयु बे कार्बनवाड़ू अल्काइन संयोजन। त्रण होय तो एन देखाय त्या त्रण मुकवाना, तो एन देखाय त्यां त्रण मूकीश तो सी थ्री थशे। एच केटला तो एननी जगह त्रण मूकीए, त्रण दू छ, छ माथी बे जाए तो चार, सी थ्री एच फोर त्रण कार्बन एटले प्रोपेन माथी प्रोपाइन, तो प्रोपाइन नुं अणुसूत्र आवुं बनवुं जोईए, तो आपणे अहीं आगळ बन्युं हतुं सी थ्री एच फोर। तो आ रीते मित्रों आ सामान्य सूत्र परथी तमे गमे एनुं बंधारणीय सूत्र पण बनावी शको छो। तो त्रणेना सामान्य सूत्रों फरी एक बार हूँ रिविजन करावी दू तमने, त्रणेना पेलू अल्केन हतु, तो अल्केन नु सामान्य सूत्र हतु मित्रों सी एन एच टू एन प्लस टू। बीजू अल्कीन हतु, तो एनु सामान्य सूत्र मित्रों हतु सी एन एच टू एन। ने त्रीजू अल्काइन हतु, तो सी एन एच टू एन माइनस टू। हवे मित्रों याद रखवानुं एकल बंधवाड़ू द्विबंधवाड़ू अने त्रिबंधवाड़ू। बीजू तमने सड़ंग याद होवा जोईए, एक कार्बन होय एने शुं कहेवाय मिथेन, बे कार्बन होय तो इथेन, त्रण कार्बन होय तो प्रोपेन, चार कार्बन होय तो ब्यूटेन, पांच कार्बन होय तो पेन्टेन, छ कार्बन होय तो हेक्जेन। एटले अहींया कार्बननी संख्या मूको पांच, एटले पहला मनु आवुं पड़े पेन्टेन, पछी तमने कीधेलू होय अल्कीन तो इन प्रत्यय लगाओ एटले पेन्टेन नुं शुं बनी जाय पेन्टीन, एटले नाम पण ऑटोमेटिक याद आवशे, बंधारण बतावता पण तमने ऑटोमेटिक आवडी जशे, आपणे शीखवाड्यु ए प्रमाणे जोशो। एटले बधानुं इलेक्ट्रॉन बिंदु निरूपण पण आपणने आवडवुं जोईए साथे साथे, बराबर छे मित्रों। हवे एक वधारानुं आवे छे बेन्झीननुं बंधारण, बेन्झीन जेनुं बंधारण छे सी सिक्स सॉरी अणुसूत्र छे सी सिक्स एच सिक्स। तो मारे मित्रों आनु बंधारण बतावुं छे, तो कार्बन नी श्रृंखला में कार्बन तो एकबीजा साथे जोड़ाया ज होय, साथे साथे बेन्झीन जे छे वलयाकार बंधारण धरावे छे, वलयाकार एटले फरतुं। तो छ कार्बन छे एटले षष्ठकोण आकार में छ छ कार्बन पहला तो हूँ गोठवी दईश, कार्बन गोठवाई गया मित्रों। एच केटला छे छ, तो दरेक कार्बन जोड़े हूँ एक एक एच पण गोठवी सकूँ आ रीते, व
હવે તમને લાગે આપણું બંધારણ તૈયાર થઈ ગયું, પરંતુ ના, આપણે ખોટા છીએ. કેમ? તો દરેક કાર્બનની આસપાસ ચાર બંધ પૂરા થતા નથી. જો આ કાર્બનના ગણો તો ત્રણ થાય, આ કાર્બનના ગણો તો ત્રણ થાય. એટલે પહેલાં તો આપણે ચાર બંધો પૂરા કરવા પડે. તો માનો કે ચાર બંધ પૂરા કરવા, હું એવું કહું કે અહીંયા હું એક લાઈન કરી દઉં તો આ કાર્બનના ચાર પૂરા થઈ જાય ને, બે ત્રણ અને ચાર, પણ હું ખોટો કહેવાઈશ. કેમ? હાઇડ્રોજન ક્યારેય દ્વિબંધ બનાવી શકતું નથી, કારણ કે હાઇડ્રોજન જોડે ભાગીદારી કરવા માટે એક જ હોય છે. કોઈ એને કહેશે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાનું તો હાઇડ્રોજન કરી શકશે નહીં, કારણ કે એની જોડે બીજો ઇલેક્ટ્રોન જ નથી, તો બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કઈ રીતે કરશે? એટલે હાઇડ્રોજન અને કાર્બન વચ્ચે ક્યારેય દ્વિબંધ કે ત્રિબંધ તો શક્ય છે નહીં, એટલે ત્યાં તો એક લાઈન જ આવવી જોઈએ ફરજિયાત. ચલો, કાર્બન આ બાજુ પૂછે કે તું મારે જો બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીશ, તો કાર્બન કાર્બન વચ્ચે બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ શકે છે, એટલે અહીંયા હું દ્વિબંધ બતાવી શકું. તો જો આ કાર્બનનું પૂરું થઈ ગયું, બે ને એક, ત્રણ ને એક, ચાર, આ કાર્બનનું પણ પૂરું થઈ ગયું, જો બે ત્રણ અને ચાર. હવે આ કાર્બનનું વિચારીએ તો એક બે અને ત્રણ છે. હવે તમને થાય સાહેબ અહીંયા કરી દો ને બીજો બંધ, તો અહીંયા બે ને એક, ત્રણ ને એક, ચાર થઈ જાય, બરાબર. પણ જો હું અહીંયા બીજો બંધ બતાવું તો ઉપર આપણે ખોટા પાડીશું. કેમ? આ કાર્બનની આસપાસ પછી બે ને બે, ચાર ને એક, પાંચ થઈ જશે, ખ્યાલ આવ્યો? એટલે હું અહીંયા તો બતાવી શકું નહીં. ચલો, અહીંયા તો આપણી જોડે ના જ છે પહેલેથી હાઇડ્રોજન પાસે, તો મારે બતાવવું પડશે અહીંયા આગળ, એટલે આના ચાર થઈ જશે. એ રીતે આના પણ ચાર પૂરા થઈ જાય છે. આની વાત કરીએ તો અહીંયા મૂકું તો ફરીથી આના પાંચ થઈ જશે, એટલે મારે ઉપર મૂકવો પડે. તો જો હવે આના ચાર થઈ ગયા અને આના ચાર થઈ ગયા. તો મિત્રો, આ થયું બેન્ઝીનનું બંધારણ. તમારે જાતે બેન્ઝીનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કરીને જોવાનું. ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ એટલે જ્યાં એક બંધ બતાવ્યો હોય ત્યાં ભાગીદારીમાં બે ઇલેક્ટ્રોન બતાવી અને પેલા આપણે રાઉન્ડ કરતા હતા એ રીતે રાઉન્ડ કરવાના રહેશે, બરાબર છે મિત્રો? તો અહીંયા આગળ ત્રણેય શ્રેણીઓ હાઇડ્રોકાર્બનની, ત્રણેય શ્રેણીઓની વાત આપણે પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ.